નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હુલાની કિરણ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે મિત્રો, કોવિડ-19 અંતર્ગત તમે બધા ઘરે જ હશો અને સુરક્ષિત હશો. તો મિત્રો, સર્વોપરી શૈક્ષણિક સંકુલ સંસ્થા દ્વારા જે આ ઓનલાઈન ક્લાસીસનું આયોજન કરેલ છે, તો મિત્રો તમે એનો ઘરે બેઠા લાભ લેશો. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને એની અંદર ચેપ્ટર નંબર છે 2 કે પ્રાણીઓમાં પોષણ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જેમ જોઈ ગયા કે વનસ્પતિમાં પોષણ, તો એના જ આધારે હવે આપણો બીજો પાઠ છે, એટલે કે પ્રાણીઓમાં પોષણ. જેમ આપણે જોયું કે વનસ્પતિના અંદર જે પોષણની ક્રિયા થાય છે એ કઈ રીતે થાય છે, એના વિશે આપણે માહિતી આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર મેળવી હતી કે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે છે અને પોષણ કઈ રીતે મેળવે છે. તો મિત્રો, હવે આપણે આ પાઠની અંદર પ્રાણીઓમાં પોષણ કઈ રીતે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 11 ઉપર પાઠ નંબર 2 એટલે કે પ્રાણીઓમાં પોષણ એ આપેલો છે. અને મિત્રો, આપણો ભાગ નંબર છે આ 1. તો ચાલો જોઈએ મિત્રો આપણે કે પ્રાણીઓની અંદર પોષણ. તો તમે પ્રકરણ 1 માં અભ્યાસ કરી ગયા કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે. આપણે પાઠ 1 માં જોઈ ગયા કે વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક શેમાંથી મેળવે છે મિત્રો, તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક મેળવે છે. હવે પરંતુ બધા પ્રાણીઓ બનાવી શકતા નથી. જેમ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે, એવી જ રીતે પ્રાણીઓ છે એ આ રીતે પોષણ મેળવતા નથી, એટલે કે આ રીતે ખોરાક બનાવી શકતા નથી. તો પ્રાણીઓ પોતાનો ખોરાક પ્રત્યક્ષ રીતે વનસ્પતિને ખાઈને અથવા તો પરોક્ષ રીતે જે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે તેને ખાઈને મેળવે છે. તો આપણે અગાઉના ચેપ્ટરમાં એટલે કે અગાઉના પાઠમાં આપણે કીધું હતું કે પ્રાણીઓ જે છે એ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. તો હવે કેટલાક પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓ એમ બંને ખાય છે. તો ઘણા પ્રાણીઓ એવા છે કે તે ખોરાક તરીકે વનસ્પતિ અને બીજા કેટલાક પ્રાણીઓનો પણ ઉપયોગ કરતા હોય છે. તો હવે યાદ કરો કે મનુષ્ય સહિતના બધા જ સજીવોને વૃદ્ધિ, સમારકામ અને શરીરના કાર્યો માટે ખોરાકની જરૂર રહે છે. તો મનુષ્ય સિવાય એટલે કે મનુષ્ય સિવાયના જે બીજા પણ પ્રાણીઓ છે એને શરીરની વૃદ્ધિ માટે તેમજ સમારકામ કરવા માટે અને શરીરના અલગ અલગ કાર્યો કરવા માટે શેની જરૂર હોય છે મિત્રો, તો કે ખોરાકની જરૂર હોય છે. પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે. તો પ્રાણીઓમાં પોષણ છે મિત્રો, તો આ પાઠની અંદર શેનો સમાવેશ થશે, તો કે આપણે કીધું છે કે પોષક તત્વોની જરૂરિયાત, એટલે કે આપણે ક્યાં ક્યાં પોષક તત્વોની જરૂર પડે છે એ, પછી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ એટલે કે પ્રાણીઓ જે છે એ કઈ રીતે પોતાનો ખોરાક ગ્રહણ કરતા હોય છે એ અને તેનો શરીરમાં વપરાશ, તો આટલી વસ્તુનો આપણે આ પાઠની અંદર સમાવેશ થાય છે. તો હવે મિત્રો, આપણે આગળ જોઈએ કે તમે ધોરણ 6 માં ભણી ગયા કે ખોરાક વિવિધ પ્રકારના ઘટકો ધરાવે છે. આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે આહારના ઘટકો એનામાં આપણે ભણી ચૂક્યા છીએ મિત્રો કે ખોરાક જે છે એ અલગ અલગ પ્રકારના ઘટકો ધરાવે
છે. હવે તમે મિત્રો એ યાદ કરો અને નીચે તેની યાદી બનાવો. તો આપણે જોયું હતું મિત્રો કે ધોરણ છ ની અંદર પાઠ નંબર 2 આહારના ઘટકો, એમાં આપણે ભણી ચૂક્યા છીએ કે ખોરાક છે એ અલગ અલગ પ્રકારના ઘટકો ધરાવે છે. તો કયા કયા ઘટકો હોય છે તો તેની આપણે નોંધ કરીએ. તો કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, પાચક રેસા અને પાણી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ છ ની અંદર ભણી ચૂક્યા છીએ કે ખોરાક જે છે એટલે કે આપણો જે આહાર છે એ અલગ અલગ પ્રકારના ઘટકો ધરાવતા હોય છે. તો જે કયા ઘટકો છે તો કે કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે, ખનિજ ક્ષાર છે અને પાચક રેસા અને પાણી. તો આ પ્રકારના બધા ઘટકો એક ખોરાક ની અંદર રહેલા હોય છે. તો તમારે પાઠ્યપુસ્તક ની અંદર જે ખાલી જગ્યા આપેલી છે મિત્રો એ ખાલી જગ્યાની અંદર તમારે આ ઘટકોના નામ લખવાના રહેશે. હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ કે આ ખોરાકના ઘટકોની અંદર જે આ કાર્બોહાઈડ્રેટ ઘટક છે મિત્રો, જો કે આપણે અગાઉ ભણી ચૂક્યા કે આ બધા ઘટકોને શું કહેવામાં આવે છે તો કે પોષક દ્રવ્યો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? તો કે પોષક દ્રવ્યો કહેવામાં આવે છે. હવે આ પોષક દ્રવ્યો ની અંદર જે કાર્બોહાઈડ્રેટ નામનો જે ઘટક છે, કયો મિત્રો? કાર્બોહાઈડ્રેટ. એ કાર્બોહાઈડ્રેટ જેવા ઘટકો જટિલ હોય છે. કેવા હોય છે મિત્રો? જટિલ હોય છે. તો આવા જટિલ ઘટકોનું તે જ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાતો નથી. આ કાર્બોહાઈડ્રેટ આપણે કેવા સ્વરૂપે મળે મિત્રો? તો કે જટિલ સ્વરૂપે. તો આ કાર્બોહાઈડ્રેટનું આપણે જે જટિલ સ્વરૂપ હોય છે એ જટિલ સ્વરૂપનો આપણે ઉપયોગ કરી શકતા નથી. એ કાર્બોહાઈડ્રેટ જે જટિલ સ્વરૂપે હોય છે એનું આપણે સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે છે. તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતર જરૂરી છે. તો જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયા જે છે એ પાચનની ક્રિયા છે. તો જોઈએ મિત્રો આપણે જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર. મિત્રો તમે ધારી લ્યો કે કાર્બોહાઈડ્રેટ નો જટિલ ઘટક શું છે મિત્રો? જટિલ ઘટક. હવે આ જટિલ ઘટક નું આપણે સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવું છે. આ એનું થયું મિત્રો સરળ સ્વરૂપ. આપણે જે ખોરાક ખાધો મિત્રો, બરોબર, તો એ ખોરાક ની અંદર જે કાર્બોહાઈડ્રેટ નામનો પદાર્થ હશે એ કેવો હશે મિત્રો? કેવા સ્વરૂપે હશે? તો કે જટિલ સ્વરૂપે હશે. તો એ જટિલ સ્વરૂપનું આપણે સરળ સ્વરૂપમાં રૂપાંતર થવું પડે. તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક ની અંદર જે કાર્બોહાઈડ્રેટ નામનો પદાર્થ રહેલો છે એ કાર્બોહાઈડ્રેટ પદાર્થ કેવા સ્વરૂપે હોય છે? જટિલ સ્વરૂપે હોય છે. હવે ખોરાક ગ્રહણ કર્યા બાદ એ ખોરાક આપણા શરીરની અંદર પાચન પ્રક્રિયા ની અંદર દાખલ થશે, બરોબર. તો એ કાર્બોહાઈડ્રેટ નું જે જટિલ સ્વરૂપ છે એ પાચન ક્રિયા દરમિયાન કેવા સ્વરૂપમાં ફેરવાય છે? તો કે સરળ સ્વરૂપમાં ફેરવાય છે. તો તેથી જ આપણે ખબર પડે કે પાચન પ્રક્રિયા કોને કહેવાય? તો કે જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં ફેરવવાની એટલે કે રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે તેને પાચન ક્રિયા કહેવામાં આવે છે. સમજણો મિત્રો, પાચન ક્રિયા કોને કહેવાય? કે જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન પ્રક્રિયા કહે છે. તો ચાલો જોઈએ મિત્રો પાચન. પાચન ક્રિયા કોને કહેવાય? આ મિત્રો એની વ્યાખ્યા છે, ખાસ ધ્યાન આપજો.
કે જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની ક્રિયાને પાચન ક્રિયા કહે છે. પાચન ક્રિયા કોને કહેવાય મિત્રો? આપણને પૂછવામાં આવે પાચન પ્રક્રિયા કોને કહેવાય, તો આપણે સરળતાથી કહી શકીએ કે જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને, એટલે કે આ જે જટિલ ઘટક હોય છે, જટિલ ઘટક શેમાં ફેરવાય છે? તો કે સરળ સ્વરૂપમાં ફેરવાય છે. તો આ જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં જે ફેરવવાની પ્રક્રિયા છે, એટલે કે રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે, તો એ પ્રક્રિયાને પાચન ક્રિયા કહેવામાં આવે છે. તો હવે મિત્રો થોડું આગળ જોઈએ કે ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ. આપણે અલગ અલગ જે પ્રાણીઓ હોય છે મિત્રો, એ પ્રાણીઓ અલગ અલગ રીતે ખોરાક મેળવતા હોય છે. સમજાણો મિત્રો? અમુક પ્રાણીઓ જે છે એ ચૂસીને પોતાનો ખોરાક મેળવતા હોય છે, અમુક જે પ્રાણીઓ છે એ કોતરીને પોતાનો ખોરાક મેળવતા હોય છે, અમુક જે પ્રાણીઓ છે એ ચાવીને પોતાનો ખોરાક મેળવતા હોય છે. તો હવે જોઈએ મિત્રો આપણે કે ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ, કે કેવા કેવા પ્રાણીઓ કેવા કઈ કઈ રીતે પોતાનો ખોરાક મેળવતા હોય છે. ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ કે અલગ અલગ પ્રાણીઓ કઈ કઈ રીતે પોતાનો ખોરાક મેળવતા હોય છે, હવે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો મિત્રો જુઓ કે આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 11 ઉપર 2.1 નંબરનો મુદ્દો આપેલો છે, જે શું છે કે ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ. તો ચાલો જોઈએ મિત્રો કે જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીતો જુદી જુદી હોય છે. સમજાવો મિત્રો, જુદા જુદા પ્રાણીઓમાં જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીતો જુદી જુદી હોય છે. જુદા જુદા પ્રાણીઓની અંદર ખોરાક ગ્રહણ કરવાની રીતો જુદી જુદી હોય છે. હવે મધમાખી અને હમિંગબર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે. સમજાવો મિત્રો, જે હમિંગબર્ડ અને મધમાખી જેવા પ્રાણીઓ છે, તો મિત્રો મધમાખી અને હમિંગબર્ડ, આ મધમાખી અને હમિંગ બર્ડ જેવા પ્રાણીઓ છે, એ પક્ષીઓ છે, એ પોતાનો ખોરાક કઈ રીતે મેળવે છે? તો આપણે કીધું છે કે મધમાખી અને હમિંગ બર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે. શું કરે છે? વનસ્પતિમાંથી રસ ચૂસે છે. વનસ્પતિમાંથી રસ ચૂસે છે. હવે નાનું બાળક અને ઘણા પ્રાણીઓ તેમની માતાના દૂધ પર નભે છે. આપણે જોતા હોય મિત્રો, આપણે ખબર હશે કે નાનું બાળક હોય તો એ પોષણ ક્યાંથી મેળવે, ખોરાક ક્યાંથી મેળવે? તો કે એ પોતાના, એટલે કે તેના માતાના દૂધ ઉપર નભતું હોય છે, તેમાંથી એ પોષણ મેળવતું હોય છે. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો કે અજગર જેવા સાપ પ્રાણીઓને ગળી જાય છે. સમજાણો મિત્રો, અજગર જેવા જે સાપ છે, એ સાપ શું કરે છે? નાના પ્રાણીઓને ગળી જાય છે. તો લખીએ મિત્રો, અજગર જેવા સાપ પ્રાણીઓને ગળી જાય છે. અજગર જેવા જે સાપ છે,
તે શું કરે છે, કઈ રીતે ખોરાક મેળવે છે? તો કે અજગર જેવા જે સાપ એ પ્રાણીઓને ગળી જાય છે. ત્યાર પછી કેટલાક જલીય પ્રાણીઓ આસપાસ તરતા ખોરાકના સૂક્ષ્મ કણોને તારવીને એટલે કે ગાળીને ખાય છે. દરિયાની અંદર પાણી, દરિયાની અંદર જે પ્રાણીઓ હોય મિત્રો, એ પોતાનો ખોરાક કઈ રીતે મેળવે? તો કે દરિયાની અંદર જે આસપાસ તરતા ખોરાકના જે સૂક્ષ્મ કણો હોય, દરિયાની સપાટી ઉપર તરતા હોય જે ખોરાકના કણો, એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તો આ હતી મિત્રો કે ખોરાકની, ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ, બરાબર. તો હવે મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર 2.1 જોઈએ, જે તમને પેજ નંબર 11 ઉપર આપેલી છે. તો જુઓ મિત્રો કે નીચે આપેલા પ્રાણીઓના ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે એ તમારે લખવાનું છે. તો તમારા અવલોકનનો કોષ્ટકમાં નોંધ કરો અને તમને વિવિધ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિઓ જાણવા મળશે. તો મિત્રો તમને કોષ્ટક 2.1 એટલે કે ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ એ તમને આપેલું છે. તો મિત્રો સૌ પ્રથમ તમને પ્રાણીનું નામ આપેલું છે, તે ખોરાકનો પ્રકાર આપેલું, એટલે કે જે વનસ્પતિમાંથી ખોરાક મેળવે છે કે પ્રાણીઓમાંથી ખોરાક મેળવે છે એ તમારે ખોરાકના પ્રકારની અંદર લખવાનું છે. અને ત્યાર પછી છેલ્લું ખાનું છે કે ગ્રહણ કરવાનો પ્રકાર અથવા તો ગ્રહણ કરવાની પદ્ધતિ, એટલે કે ખોરાક કઈ રીતે ગ્રહણ કરે. તો સૌ પ્રથમ મિત્રો પહેલું ઉદાહરણ આપણે જોઈએ કે ગોકળ ગાય. શું મિત્રો? ગોકળ ગાય. તો ગોકળ ગાય જે છે એ પ્રાણીઓના નામ ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાનો પ્રકાર અથવા તો પદ્ધતિ. તો સૌ પ્રથમ જે ગોકળ ગાય, ગોકળ ગાય મિત્રો શેમાંથી ખોરાક મેળવે છે? તો કે પ્રાણીઓમાંથી. કઈ રીતે મેળવે છે? તો કે ચૂસીને. ત્યાર પછી છે કીડી. તો કીડી શેમાંથી મેળવે છે? તો કે વનસ્પતિ તેમજ પ્રાણી. કઈ રીતે મેળવે છે? તો કે કોતરીને. ત્યાર પછી છે ચમડી. ચમડી કઈ રીતે મેળવે છે? તો કે પ્રાણીઓમાંથી. ત્યાર પછી તો કે કઈ રીતે કોતરીને. તો અમુક ઉદાહરણ મિત્રો આપણે જોયા કે ગોકળ ગાય છે, કેળી છે, ચમડી છે, બરાબર. ત્યાર પછીના જે મિત્રો ઉદાહરણ છે કે હમીંગબર્ડ, જૂ, મચ્છર, પતંગિયું, માખી એ કઈ રીતે પોતાનો ખોરાક ગ્રહણ કરે છે એ તમારે હોમવર્ક ની અંદર લખવાનું રહેશે. તો આ કોષ્ટક મિત્રો તમારે ફરજિયાતપણે હોમવર્ક ની અંદર લખવાનું છે. અને અગાઉ પણ જે આપણે વ્યાખ્યા જોઈ ચૂક્યા છીએ કે પાચનની ક્રિયા, પાચન કોને કહેવાય, એ પણ આપણે ફરજિયાત એ વ્યાખ્યા હોમવર્કમાં લખવાની રહેશે. તો મિત્રો હવે પાછળ જોઈએ પેજ નંબર 12 ઉપર કે આશ્ચર્યજનક હકીકત. ચાલો જોઈએ કે તારા માછલી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓને આરોગ્ય છે. કોણ મિત્રો? તારા માછલી. તારા માછલી જે હોય છે એ તારા માછલી ક્યાં હોય છે મિત્રો? તો કે દરિયાની અંદર. તો કે આ તારા માછલી એ કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓને આરોગ્ય છે. કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા.
સખત કવચ થી આવરી પ્રાણીઓને આરોગે. તારા માછલી જેવો છે દરિયાની અંદર, એ કઈ રીતે ખોરાક ખાય છે? કે તારા માછલી છે એ કેલ્શિયમ કાર્બોનેટ થી બનેલા સખત કવચ થી આવરિત પ્રાણીઓને એ ખોરાક તરીકે ખાય છે. તો પ્રાણીઓના કવચને ખોલીને તારા માછલી પોતાના જઠરનો ભાગ મો દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીઓને એ ખાય છે. તો જઠર પછી શરીરમાં પાછું જાય છે અને પાચનની ક્રિયા અહીંયા શરૂ થાય છે. તો આ મિત્રો માહિતી હતી આપણે તારા માછલી. તો મિત્રો આ ભાગ એક ની અંદર આપણે જોઈ ચૂક્યા કે ખોરાકના, સૌ પ્રથમ આપણે વાત કરી ખોરાકના ઘટકો વિશે. તો કે ખોરાકના ઘટકો કયા કયા હોય? તો કે કાર્બોદિત છે, ચરબી છે, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષાર, પાચક રેખા અને પાણી. ત્યાર પછી મિત્રો આપણે જોયું એમાં જે કાર્બોદિત હોય છે એ આપણને કેવા સ્વરૂપે મળતો હોય છે? તો કે જટિલ સ્વરૂપે આપણને મળતો હોય છે. તો એ ખોરાક ગ્રહણ કર્યા બાદ એ જટિલ સ્વરૂપનું શામાં રૂપાંતર થાય છે? તો કે સરળ સ્વરૂપની અંદર રૂપાંતર થતું હોય છે. તો તે જટિલ સ્વરૂપનું સરળ સ્વરૂપમાં જે રૂપાંતર થવાની પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? પાચનની ક્રિયા કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું કે ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ, કે અલગ અલગ જે પ્રાણીઓ છે તે કઈ કઈ રીતે પોતાનો ખોરાક મેળવે છે, તો એના વિશે પણ આપણે ચર્ચા કરી. અને લાસ્ટમાં આપણે જોયું કે એક કોષ્ટક નંબર 2.1 કે પ્રાણીનું નામ હોય ત્યાર પછી ખોરાકનો પ્રકાર, એટલે કે તે વનસ્પતિમાંથી મેળવે છે કે પ્રાણીમાંથી મેળવે છે, અને ત્યાર પછી એ કઈ રીતે પોતાનો ખોરાક ગ્રહણ કરે છે, એ કોષ્ટક પણ તમારે હોમવર્કની અંદર પૂર્ણ કરવાનું છે. અને જે વ્યાખ્યા આપણે જોઈ ગયા એ પાચનની ક્રિયા, તો એ પાચનની ક્રિયાની વ્યાખ્યા પણ તમારે હોમવર્કની અંદર ફરજિયાત લખવાની છે. તો હવે મિત્રો આપણે આગળ કે 2.2 નંબરનો જે ટોપિક છે એટલે કે મનુષ્યમાં પાચન, આપણા માનવ શરીરની અંદર પાચનની ક્રિયા કઈ રીતે થતી હોય છે એ આપણે મિત્રો ભાગ 2 ની અંદર ચર્ચા કરીશું. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.